नमस्कार विद्यार्थी मित्रों, संत कृपा विद्यालय तरफ थी हूँ आपनों हार्दिक स्वागत करूँ छूँ। आपणे धोरण 4 मां गणित विषय में प्रकरण 2 नो अभ्यास करीए छीए। आजे आपणे तेनामां पाठ्यपुस्तक पेज नंबर 17 पर समझीशुं। कहे छे, शुं तमे लांबा अंतरनी दौड़ विषे सांभळ्युं छे, जेमां लोको अंदाजे 40 किमी दौड़वानुं होय छे। मेराथॉन में लोग आ रस्ता उपर दौड़वानुं आवे छे, बराबर। हवे शुं कहे छे कि तमे शुं कोई लांबा अंतरनी दौड़ विषे सांभळ्युं छे, एनामां शुं करे छे तो लोग 40 किलोमीटर जेटलू दौड़े छे, बराबर। अने मेराथॉन होय एमां लोग क्यां दौड़े छे, रस्ता उपर दौड़े छे। अहीं भारत तेमज विश्वना लांबी तथा ऊंची कूदना विक्रमोनी वात करी छे, बराबर। अहीं भारत तेमज विश्वना लांबी कूद अने ऊंची कूदमां जे लोकोए रेकॉर्ड बनाया होय ए लोकोनी वात करी छे। तो ऊंचो कूदको विश्वमां जो सौथी ऊंचो कूदको कोईए मार्यो होय तो ए कोण छे, जावियर एस। अने एणे केटलो ऊंचो मार्यो छे तो 2 मीटर અને 45 સેમી, કેટલો 2 મીટર અને 45 સેમી। ભારતીય રેકોર્ડમાં કોણે સૌથી ઊંચો, ભારતમાં સૌથી ઊંચો કૂદકો કોણે માર્યો છે પુરુષોમાં, તો ચંદ્રપાલે કેટલો ઊંચો માર્યો છે, 2 મીટર અને 17 સેમી, કેટલો 2 મીટર અને 17 સેમી। પછી આ ઊંચા કૂદકાની વાત થઈ, હવે આવે લાંબો કૂદકો પુરુષોમાં, વિશ્વમાં કોણે માર્યો છે તો માઇક પી, કોણે, માઇક પી। અને એણે કેટલો લાંબો કૂદકો માર્યો છે તો 8 મીટર અને 95 સેમી જેટલો લાંબો કૂદકો મારેલ છે। ભારતમાં સૌથી લાંબો કૂદકો કોણે મારેલ છે તો અમૃતપાલ, કોણે, અમૃતપાલ। અને એણે કેટલો લાંબો કૂદકો માર્યો છે તો 8 મીટર અને 8 સેમી, કેટલો 8 મીટર અને 8 સેમી। ઊંચો કૂદકો સ્ત્રીઓમાં, સ્ત્રીઓમાં સૌથી ઊંચો કૂદકો કોણે માર્યો છે તો સ્ત્રીઓમાં વિશ્વમાં સૌથી ઊંચો કૂદકો સ્ટેપકાકે માર્યો એ, બરાબર। હવે એણે કેટલો ઊંચો કૂદકો માર્યો છે તો 2 મીટર અને 9 સેમી, કેટલો 2 મીટર અને 9 સેમી। જ્યારે ભારતમાં સૌથી ઊંચો કૂદકો સ્ત્રીઓમાં બોબીએ માર્યો છે, બરાબર। તો બોબીએ કેટલો ઊંચો કૂદકો માર્યો છે, 1 મીટર અને 91 સેમી। લાંબો કૂદકો સ્ત્રીઓમાં, આ થઈ ઊંચા કૂદકાની વાત, હવે આવે છે લાંબો કૂદકો સ્ત્રીઓમાં વિશ્વમાં કોણે માર્યો છે, ગલીના સીએ કેટલો લાંબો માર્યો છે તો 7 મીટર અને 52 સેમી, 7 મીટર અને 52 સેમી। અને ભારતમાં અંજુજીએ, અને એણે કેટલો લાંબો કૂદકો માર્યો છે, 6 મીટર અને 83 સેમી। હવે આપણે આ માહિતી ઉપરથી પેજ નંબર 18 ઉપર આવેલી પ્રશ્નોના જવાબ આપવાના છે, બરાબર। તો સૌથી પહેલાં આપણે પ્રશ્ન જોઈએ। પહેલો પ્રશ્ન છે કે કોષ્ટક પરથી શોધો, ચંદ્રપાલને વિશ્વ વિક્રમ સ્થાપનાર વ્યક્તિની બરાબરી કરવા વધુ કેટલા સેન્ટીમીટર કૂદવું પડશે, બરાબર। કોને, ચંદ્રપાલને શું કરવું છે તો વિશ્વ વિક્રમ, જેણે વિશ્વમાં સૌથી ઊંચો કૂદકો માર્યો છે એના જેટલો કૂદકો મારવા માટે ચંદ્રપાલે હજી કેટલું કૂદવું પડશે, તો આપણે જોઈએ તો વિશ્વમાં કોણે કૂદ્યું છે સૌથી વધારે, જેવિયર એસ, એ કોણે, જેવિયર એસ। હવે ચંદ્રપાલ કેટલો કૂદેલો છે, ચંદ્રપાલ કૂદેલો છે 2 મીટર અને 17 સેમી, જ્યારે જેવિયર 2 મીટર અને 45 સેમી। હવે જો ચંદ્રપાલને વિશ્વ વિજય બનાવવો હશે, વિશ્વ રેકોર્ડ બનાવવો હશે, તો એણે શું કરવું પડશે, આના જેટલું કૂદવું પડશે। પણ આને આનાથી કેટલું વધુ કૂદવું પડશે આપણે હવે જોઈએ, બરાબર। વિશ્વ રેકોર્ડ છે 2 મીટર અને 45 સેમીનું, અને આપણે કેટલો છે, 2 મીટર અને 17 સેમી, 2 મીટર અને 17 સેમી। આ બંનેની આપણે શું કરી નાખશું, બાદબાકી, શું કરી નાખશું, બાદબાકી। 5 માંથી 7 જશે નહીં એટલે શું કરશું, 10 કો લેશું, અને 10 કો લેશું એટલે અહીં 1 ઓછું થઈ જશે અને બસે 3। હવે 5 હતા અને 10 લાવ્યા એટલે 15, 15 માંથી 7 જશે એટલે બસે 8, 3 માંથી 1 જશે તો 2, અને 2 માંથી 2 જશે તો 0, એટલે એને 28 સેમી વધુ કૂદવું પડશે, કેટલું, 28। તો પહેલાંનો આપણનો જવાબ આવશે અહીં 28, બરાબર। હવે બીજો પ્રશ્ન છે, બોબીએ 2 મીટર સુધી પહોંચવા વધુ કેટલો ઊંચો કૂદકો મારવો પડશે, બરાબર। હવે બોબીને 2 મીટર કૂદવું છે, બરાબર। બોબી વાસ્તવમાં કેટલું કૂદેલી છે એ આપણે જોઈ લઈએ, તો બોબી વાસ્તવમાં 1 મીટર અને 91 સેમી કૂદેલી છે, કેટલું, 1 મીટર અને 91 સેમી।
तो हवे एने 2 मीटर करवा माटे केटलुं कूदवुं पड़शे तो आपणे शोधीए तो 1 मीटर बराबर 100 सेमी थाय तो अर्धो मीटर बराबर केटलुं थाय 50 सेमी थाय केटलुं थशे 50 सेमी हवे ई केटलुं कूदेली छे तो 1 मीटर अने 91 सेमी कोण कूदेलुं छे बॉबी कोण बॉबी केटलुं कूदेली छे आपणे जोयुं बॉबी 1 मीटर अने 91 सेमी 1 मीटर अने 91 सेमी हवे जो एने 2 करवा पड़शे तो आपणे 91 मां केटला उमेरशुं के अहींया 2 थई जशे तो 91 मां 92 93 94 95 96 97 98 99 ને 100 બરાબર એટલે કેટલા 9 ઉમેરીશું તો 100 સેમી થઈ જશે અને 100 સેમી એટલે કેટલા થઈ જશે 1 મીટર 1 મીટર પહેલા હતું અને 1 મીટર પછી એટલે હવે તેને 9 સેમીનો કૂદકો મારવો પડે 9 સેમી વધુ કૂદકો મારવો પડે બરાબર પછી ગલીનાનો લાંબો કૂદકો લગભગ હવે ગલીનાનો લાંબો કૂદકો કેટલો છે 7 મીટરનો છે 7 અને અડધો મીટરનો છે કે 8 મીટરનો છે આપણે જોઈએ ગલીનાનો બરાબર ગલીના ક્યાં છે અહીં છે ગલીના બરાબર હવે ગલીનાનો કૂદકો ક્યાં છે જો આયરો 7 મીટર અને 52 એટલે 7 ને ઉપર અડધો કેટલો 7 ને ઉપર અડધો એટલે આપણે બ ભેગા જશું સ્ત્રીઓના વિશ્વવિક્રમ જુઓ લાંબા કૂદકા અને ઊંચા કૂદકામાં વિક્રમ વિજય વચ્ચે કેટલો તફાવત છે બરાબર સ્ત્રીઓનો વિશ્વવિક્રમ જોવાનો છે શરૂઆતના છે એ પુરુષોના છે સ્ત્રીઓના આયરા હવે આ બે વચ્ચે કેટલો ફરક છે તો જે ઊંચો કૂદકો છે એ 2 મીટર અને 9 સેમીનો છે અને લાંબો કૂદકો 7 મીટર અને 22 સેમીનો છે બરાબર તો જોવો આપણે અહીંયા જોઈએ કે 7 મીટર અને 52 અને 2 મીટર અને કેટલો હતો 2 મીટર ને 9 સેમી બરાબર 9 સેમી આપણે આની બાદબાકી તફાવત પૂછ્યું છે એટલે શું કરશું બાદબાકી કરશું સ્ત્રીઓના વિશ્વ વિક્રમમાં જે 2 આંકડા આપેલા છે એની શું કરશું બાદબાકી કરશું બરાબર હવે 2 માંથી 9 જશે નહીં જાય એટલે શું કરશું આપણે 10 કો લેશું અને 10 કો લેશું એટલે અહીં 1 ઓછું થઈ જશે હવે 2 હતા અને 10 લાવ્યા એટલે થયા 12 અને 12 માંથી જો 9 બાદ કરવામાં આવે તો કેટલા બચે 3 બચે કેટલા 3 ઉપરથી ઉતારીશું 4 7માંથી 2 જાય તો 5 તફાવત કેટલો છે 5.43 સેમીનો તફાવત બરાબર સેમી મીટરનો તફાવત છે લખાય મીટર સેમીનો તફાવત છે જો માઇક પી ખાલી જગ્યા સેમી વધુ કૂદ્યો હોત તો તેનો કૂદકો 9 મીટર થાત હવે માઇક પીનો છે કેટલો એ આપણે જોઈ લઈએ બરાબર માઇક પીનો છે 8 મીટર અને 95 સેમી કેટલો છે 8 મીટર અને 95 સેમી હવે એને 9 કરવો હશે તો કેટલું વધુ કૂદવું પડશે 5 સેમી વધુ કૂદવું પડશે એમ ન સમજાય તો 9માંથી માઇકે જેટલું કૂદ્યું છે એટલા બાદ કરી નાખશો એટલે તમને 5 સેમી મળી જશે પછી કોનો કૂદકો 2.5 મીટરની નજીક છે બરાબર હવે આપણે જોવાનું કે કોનો ઊંચો કૂદકો એટલે આપણે ઊંચા કૂદકામાં જોશું તો ઊંચો કૂદકો કોનો છે કે જે 2.5 મીટરની નજીક છે બરાબર સૌથી પહેલાં આપણે બધાના ઊંચા કૂદકા જોઈ લઈએ તો આનો છે 2 અને 2 મીટર 45 અને આનો કૂદકો છે 2 મીટર 9 સેમી આનો છે 2 મીટર 17 સેમી અને આનો છે 1 મીટર 91 સેમી પ્રશ્ન શું હતો આપણો કે કોનો કૂદકો છે કે જે 2.5 મીટરની નજીક છે કોનો છે 2.5 મીટરની નજીક સ્ટેફકાનો નજીક છે બરાબર આપણે અહીંયા લખશું સ્ટેફકા શું લખશું સ્ટેફકા હવે કહે છે દોડવાની કસરત ડૉક્ટર દેવી પ્રસાદને સ્વસ્થ રહેવા માટે દરરોજ 2 કિલોમીટર દોડવાની સલાહ આપી છે હવે ડૉક્ટરે દેવી પ્રસાદને કીધું છે કે જો તમને સ્વસ્થ રહેવું હોય તો તમને દરરોજે 2 કિલોમીટર જેટલું દોડવું પડશે તેને આ મેદાનનો 1 આંટો માર્યો તો તેણે કેટલું અંતર કાપ્યું હશે હવે અહીં આપણે એક મેદાન આપેલું છે બરાબર હવે મેદાનનું કેટલું અંતર કાપ્યું હોય કેમ શોધાય તો આપણે ચારે બાજુના માપનો સરવાળો કરી નાખીએ તો આપણે મળી જાય બરાબર તો 500માં 500 ઉમેરીએ એટલે 1000 1000માં 500 ઉમેરીએ એટલે 1500 અને 1500માં 500 ઉમેરીએ એટલે કે 2000 તો તેણે કેટલું અંતર કાપ્યું 2000 મીટર જેટલું અંતર કાપ્યું બરાબર પછી કહે છે
मैदान तेना घरथी खूब ज दूर हतुं तेथी तेणे नजीकना बगीचानी पसंदगी करी। ते बगीचानी हद 400 मीटर हती बराबर। हवे एने मैदान दूर पड़े छे एना घरथी एटले मैदानमां दौड़वा जई शकतो नथी एटले एणे शुं पसंद कर्युं बगीचानी पसंदगी करी। हवे बगीचानी हद छे ए केटली छे 400 मीटरनी छे। केटली छे 400 मीटरनी छे बराबर। तो 2 किमी दौरवा माटे देवी प्रसाद ने बगीचाना केटला आंटा मारवा पड़शे तो 400 मीटरना केटला आंटा मारवा पड़शे तो आपणे 4 એકાનો ઘડ્યો ક્યાં સુધી બોલશું 20 આવે ત્યાં સુધી બરાબર। આ 2 શૂન્યને આપણે હમણાં ધ્યાનમાં નહીં લઈ 4 એકાનો ઘડ્યો 20 આવે ત્યાં સુધી બોલો એટલે ખબર પડી જશે 4 એકા 4 4 2 8 4 3 12 4 4 16 ને 4 5 20 એટલે 4 4 ના 5 જોઈ લો આપણે જોઈએ 400 નો 1 400 મીટરનો બીજો 400 નો ત્રીજો 400 નો ચોથો અને 400 નો પાંચમો આમ 5 ચક્કર મારશે તો 0 0 આ બધાનો આપણે કરીએ સરવાળો 5 ચોક 20 4 ને 4 8 8 ને 4 12 12 માં આપે 4 ઉમેરશું એટલે 16 અને 16 માં 4 ઉમેરશું એટલે 20 આમ ઈ જો 1 2 3 4 ને 5 ચક્કર મારશે તો એના 2 કિલોમીટર થઈ જશે। હવે એક દિવસ વાતાવરણ ખૂબ જ સરસ હતું, ઠંડો પવન વાતો હતો, તેમનું મન પ્રફુલ્લિત હતું, તેથી તેઓએ 8 આંટા માર્યા પછી તેઓ થાક્યા। તો તે દિવસે એમણે કેટલા કિલોમીટર અને કેટલા મીટર દોડ્યા હશે બરાબર। 400 મીટરના 8 આંટા માર્યા એટલે આપણે 4 એકાનો ઘડ્યો 8 સુધી બોલશું અને પછી 2 શૂન્ય લગાવી દેશું અથવા તો 400 400 400 એમ 8 વખત લઈએ। ચાલો 1 2 3 4 5 6 7 અને આ 8 1 2 3 4 5 6 7 અને 8 થઈ ગયા। હવે આપણે આ બધાનો સરવાળો કરી દઈશું 0 0 ચારમાં 4 ઉમેરીશું તો 8 થશે, 8માં 4 ઉમેરીશું તો 12 થશે, 12માં 4 ઉમેરીશું તો 16 થશે, 16માં 4 ઉમેરીશું તો 20 થશે, 20માં 4 ઉમેરીશું તો 24 થશે, 24માં 4 ઉમેરીશું તો થશે 28 અને 28માં 4 ઉમેરીશું તો 32 થશે બરાબર। આમ 3200 મીટર ઈ દિવસે હાલ્યા હશે બરાબર, 3200 મીટર ચાલ્યા હશે। અને જો આપણે આમ કરવું હોય કે 8 આંટા 400 મીટરના માર્યા તો આપણે 4 એકાનો ઘડ્યો 8 સુધી બોલી 8 6 32 અને પાછળ 2 શૂન્ય લગાવી દેવાના તો પણ આપણે જવાબ મળી જાય બરાબર। તો એ દિવસે એણે 3200 મીટર ચાલ્યા હતા। હવે 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય બરાબર, 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય તો 3000 મીટર બરાબર 3 કિલોમીટર અને પાછળના 200 મીટર એમને એમ રહેશે એટલે એ દિવસે તેઓ 3 કિલોમીટર અને 200 મીટર ચાલ્યા હતા બરાબર। હવે આપણે તેના પછીનો પેજ સમજીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે તેના પછીનો પેજ પેજ નંબર 19 જોઈએ। કેટલા રૂમ ઊંચા, શું કહે છે કેટલા રૂમ ઊંચા, કુતુબ મિનાર 72 મીટર ઊંચો છે। આ શું છે, કુતુબ મિનાર છે બરાબર, એ કેટલો ઊંચો છે તો 72 મીટર ઊંચો છે। તમારા વર્ગખંડની ઊંચાઈ આશરે કેટલા મીટર હશે, તમારો વર્ગખંડ જે આપણો ક્લાસરૂમ છે એ કેટલો ઊંચો હશે આશરે કહેવાનું છે તો આપણે 12 કે 13 મીટર ઊંચો કહી શકીએ બરાબર। આશરો લેવાનો છે, તમે ગમે તે લઈ શકો છો। એક ઉપર એક એમ કેટલા રૂમ આવે તો કુતુબ મિનાર જેટલી ઊંચાઈ થઈ જાય। હવે 12 મીટરના કેટલા આવે તો આપણે આશરો લેવાનો છે કે 6 આવે કે 7 આવે, જે તમને અંદાજ લગાવો હોય તે રીતે તમે અંદાજ લગાવી શકો છો। તો હું કહીશ કે 6 આવશે તો થઈ જશે બરાબર, કે 5 આવશે તો થઈ જશે, તમને જે લખવા હોય તે તમે લખી શકો છો કેમ કે અહીં તમને તમારો પોતાનો અંદાજ કે આશરો લગાવવાનો છે। તમે કઈ રીતે ધારણા કરી તે કહો। હવે આપણે મેં કઈ રીતે ધારણા કરી તો હું તમને કહી શકું કે 12 મીટરના 6 આવે તો 72 થઈ જાય, કઈ રીતે તો હું 12 12 12 એમ 6 વખત લઉં, મેં એવી રીતે ધારણા પણ કરી હોય, અથવા હું 6 એકાનો ગળ્યો 6 એદમ 60 અને બીજા 12 એમ પણ 72 લઉં તો પણ થઈ શકે બરાબર। એટલે મેં કઈ રીતે આશરો કર્યો એ મેં તમને કીધું, હવે તમે કઈ રીતે આશરો કરવાનો છો એ તમને મને કહેવાનો છે। હવે આપણે આગળ જોઈએ કે ગાંધીનગરથી હિંમતનગર
सुबोध गांधीनगर जाए छे जे 21 किलोमीटर दूर छे। मंजरी हिम्मतनगर जाए छे जे 43 किलोमीटर दूर छे, तेनी विरुद्ध दिशा में छे, बराबर। हवे सुबोध आ बाजू जाए छे, आ बाजू छे गांधीनगर अने मंजरी आ बाजू जाए छे, ए बाजू छे हिम्मतनगर। बेनी दिशाओ केवी छे? अलग अलग छे, एक आ बाजू जाए छे तो बीजो आ बाजू जाए छे, बराबर। तो गांधीनगर थी हिम्मतनगर केटलू दूर थाय? तो हवे आपणे गांधीनगर थी हिम्मतनगर शोधवानुं छे। सौथी पहला तो आपणे शुं करशुं, आ बाजू छे गांधीनगर, अहीं लखी नाखशुं गांधीनगर, आ बाजू छे हिम्मतनगर, केटलू छे हिम्मतनगर, बराबर। हवे हुं गांधीनगर थी हिम्मतनगर जावा निकळुं छुं, एटले मने अहींथी अहीं जावुं छे। तो हूँ गांधीनगर थी अहीं वचमां पहोंचीश तो मने केटला किलोमीटर आवा पड़शे? 21 किलोमीटर। केटला? 21 किलोमीटर। अने पछी अहींथी हूँ अहीं जाईश एटले जे आपने आपेलुं छे त्यांथी हूँ हिम्मतनगर जाईश तो केटला किलोमीटर लागशे? 43 किलोमीटर। एटले टोटल मने केटला किलोमीटर पार करवा पड़शे? तो अहींथी अहींनुं अंतर 21 अने अहींथी अहींनुं अंतर 43। आम मने 21 वत्ता 43 એટલે કે 3 ને 1 4 4 5 અને 6, આમ મને 64 કિલોમીટર પાર કરવા પડશે। કેટલા? 64 કિલોમીટર પાર કરવા પડશે તો હું ગાંધીનગરથી હિંમતનગર પહોંચીશ, બરાબર। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તેના પછીનો પેજ પેજ નંબર 20 સમજીએ। તમારું ઘર શાળાથી કેટલું દૂર છે, બરાબર। કહે છે તમારું ઘર શાળાથી કેટલું દૂર છે? મહેશ સ્કૂલે ખૂબ દૂરથી આવે છે। મહેશ સ્કૂલ આવે છે તે ક્યાંથી આવે છે? ઘણી દૂરથી આવે છે। તે પહેલાં અંદાજે તળાવ તરફ 400 મીટર ચાલે છે। એના ઘરેથી તળાવ સુધી હાલીને આવે છે એ કેટલું છે? 400 મીટર છે। કેટલું છે? 400 મીટર છે। પછી પોતાના સ્લીપર હાથમાં લઈ 150 મીટર તળાવમાં ચાલે છે। પછી તળાવની અંદર ચાલે છે, કેટલું ચાલે છે? 150 મીટર। ત્યાર પછી 350 મીટર પહોળા લીલા ખેતર ઓળંગે છે, બરાબર। પછી શું કરે છે કે 350 મીટર પહોળા, અહીંયાથી 350 મીટર પહોળા, અને પછી 40 મીટરનો આ રસ્તો ઓળંગે છે, અને પછી સ્કૂલ પહોંચે છે। તો દરરોજ એ કેટલું ચાલે છે? તો સૌથી પહેલાં 400 મીટર ચાલે છે, બરાબર। 400 પછી 150 મીટર તળાવમાં ચાલે છે, પછી 350 મીટર પહોળા લીલા ખેતર ઓળંગે છે, પછી 40 મીટર પહોળું રોડ ઓળંગે છે રસ્તો, બરાબર। આમ 400 150 350 અને 40 મીટર, આટલું એ ચાલીને આવે છે। તો ટોટલ એ કેટલું હાલે છે? તો આપણે આ બધેનો સરવાળો કરી દઈશું, 0 0 અને 0, 5માં 5 ઉમેરીશું તો 10 થશે, અને 10માં 4 ઉમેરીશું તો 14, 14નો 14 વધી પડશે 1, 4ને 1 5, 5માં 1 ઉમેરશો એટલે 6, અને 6માં 3 ઉમેરશો એટલે 6, 7 8 અને 9, તો અહીંયા આવશે 940। તો તે દરરોજ 940 મીટર ચાલે છે। તે અંતર 1 કિલોમીટરથી વધારે છે? આ 1 કિલોમીટરથી વધારે થયું? ના થયું, કારણ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય, પરંતુ અહીંયા 1000 થતા નથી, કેટલા થાય છે? 940, તો વધારે નથી ના। હવે તમારા મિત્રો શાળાથી કેટલા દૂર રહે છે તે શોધો, તે મુજબ કોષ્ટક પૂરો મીટર કે કિલોમીટરમાં લખો। તમારામાંથી શાળાની સૌથી નજીક કોણ રહે છે? હવે શાળા આપણી શાળાની નજીક તો લગભગ કોઈ જ નથી રહેતું, કારણ કે આપણી સ્કૂલ વચ્ચે છે, વાડીમાં છે, તેથી નજીક કોઈ રહેતું નથી। તો અહીંયા આપણે આમ ડેશ કરી નાખશું। શાળાથી સૌથી દૂર કોણ રહે છે? આપણે બધા જ દૂર રહીએ છીએ, બરાબર। હવે જે સૌથી દૂર રહેતું એનું નામ અહીં લખવાનું છે, પરંતુ આપણે અહીં સ્કૂલ બંધ છે હમણાં, તો બાળકોના નામ આપણે લખી શકશું નહીં। તો અહીંયા તમને ગમતું કોઈ પણ નામ લખી દેશો તો પણ ચાલશે, અથવા તો ખાલી રાખશો તો પણ ચાલશે। કુલ કેટલા બાળકો તમારી શાળાથી 1 કિલોમીટરના ઓછા અંતરે રહે છે? તો આપણી સ્કૂલની 1 કિલોમીટરના ઓછા અંતરે એક પણ બાળક રહેતું નથી, તો આપણે કરશું 1 પણ
नहीं, कारण के जे होस्टेल में हसे हसे बाकी तीजा धोरण कोईपण बाळक अहीं रहेत नहीं। हवे आपणे तेना पछीनो पेज पेज नंबर 21 समझिए।